હલો વિદ્યાર્થી મિત્રો, મજામાં? ઓકે, ગઈકાલે આપણે સરસ મજાના ટકાવાર પ્રમાણ દળતી ટકાવારી શોધતા હતા, બરાબર છે? અને બે ત્રણ એક્ઝામ્પલ મેં તમને ઘરે પણ આપ્યા હતા, તો એક્ઝામ્પલ આઈ હોપ કે તમારાથી સોલ્વ થઈ ગયા છે. છતાં પણ હું અહીંયા સોલ્વ કરાવી નાખું છું. પહેલું એક્ઝામ્પલ હતું C2H5OH માં દરેક તત્વોની દળતી ટકાવારી શોધો, બરાબર છે? આ આપણું સરસ મજાનું પહેલું એક્ઝામ્પલ મેં તમને જે ઘરે સોલ્વ કરવા માટે આપ્યું હતું તે છે. તો જુઓ, સૌથી પહેલાં તો એનું અણુસૂત્ર મને સોરી અણુસૂત્ર મને ખ્યાલ છે, એટલે અણુભારની ખબર હોવી જોઈએ. તો હું એનું જરાક આણ્વીય દળ શોધીશ. તો ઇથેનોલનો આણ્વીય દળ બરાબર શું થશે? બે કાર્બન, વેલ ચાલો પાંચ હાઇડ્રોજન, પાંચને એક છ છે, કારણ કે આ એક હાઇડ્રોજન OHનો પણ લઈ લેશું અને એક ઓક્સિજન. ક્લિયર છે? હવે જુઓ, બે કાર્બનનો પરમાણુ દળ 12 વત્તા છ હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 વત્તા એક ઓક્સિજનનો પરમાણુ દળ 16. જો O2 હોય ને તો 32 હોય, અને ખાલી ઓક્સિજન હોય તો 16 હોય. એ તો કોમન છે. 12 દુને 24 વત્તા છ વત્તા 16, ચલો કેટલો થશે? તો કે 46 ગ્રામ પર મોલ. 1 મોલ ઇથેનોલનું દળ 46 ગ્રામ થશે. હવે આપણે બધાનું ટકાવાર પ્રમાણ શોધીએ. તો એચનું ટકાવાર દળ અથવા તો દળ ટકાવારી બરાબર શું થશે? તો કે જેટલા એચ તમારા હાજર છે તેનું દળ, તેને ગુણ્યા 100, સંયોજનમાં કુલ એચનું દળ ગુણ્યા 100 છેદમાં સંયોજનનું કુલ દળ. આવું કંઈક આપણે સૂત્ર જોયું હતું, બરાબર? તો ટોટલ હાઇડ્રોજનનું દળ કેટલું છે સંયોજનની અંદર? 6. એને ગુણ્યા 100 છેદમાં સંયોજનનું કુલ દળ કેટલું મળ્યું છે મિત્રો આપણને? 46 મળ્યું છે. તો જુઓ, હવે આપણે જરાક એનું કેલ્ક્યુલેશન કરીશું, એટલે જવાબ આવશે 13.04%. ક્લિયર થાય છે? વેલ, ત્યાર પછી હવે આપણે કાર્બન લઈએ. કાર્બનનું ટકાવાર દળ બરાબર કેટલા કાર્બન છે ટોટલ? તો 2×C×100 છેદમાં ટોટલ દળ કેટલું થશે C2H5OHનું? 46. ઓકે, 2×12 એટલે 24×100 છેદમાં 46, એટલે એનો પણ તમને જવાબ મળશે 52.17%. ક્લિયર થાય છે મિત્રો? ત્યાર પછી આવે છે ઓક્સિજનનું ટકાવાર દળ બરાબર, ઓક્સિજન એક જ છે, ઓક્સિજન×100, આ ઓક્સિજનનો ઓ છે, છેદમાં 46, ઓક્સિજનનું 16×100 છેદમાં 46, એટલે ત્યાં જવાબ આવશે 34.78%. હવે જુઓ મિત્ર, આપણે જ્યારે ટકાવાર પ્રમાણ મેળવી લઈએ ને, પછી શું કરવાનું છે? બધાનો સરવાળો કરવાનો. કેટલો થવો જોઈએ? 100 થવો જોઈએ. તો અહીંયા પણ 100 થતો હશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ હતું H2SO4નું, બરાબર છે? H2SO4ની અંદર કઈ રીતે કેલ્ક્યુલેશન થાય તેની પણ આપણે વાત કરી નાખીએ. તો જુઓ, H2O નું પહેલાં તો આપણે આણ્વીય દળ શોધી નાખીએ અથવા તો મોલર દળ શોધી નાખીએ. તો શું થશે? H2SO4 બરાબર 2 હાઇડ્રોજન વત્તા 1 સલ્ફર વત્તા 4 ઓક્સિજન. ઓકે, 2 હાઇડ્રોજન એટલે 2×1 એટલે 2 થશે, વત્તા સલ્ફરનું કેટલું થશે? સલ્ફરનું પરમાણુ દળ 32 થશે, વત્તા 4×ઓક્સિજનનું કેટલું થશે? 16. ઓકે, 2×32×16 = 64. ઓકે, સરવાળો કરશો એટલે 64×32×2 એટલે 96 ને 2 98, 98 ગ્રામ પર મોલ થશે. ચલો, હવે આપણે બધાનું એક પછી એક ટકાવાર દળ શોધવા માંડીએ, એટલે હમણાં આવી જશે જવાબ. હવે હું આખા સૂત્ર મૂકીશ ને મિત્રો. હવે આપણને આખા સૂત્રની ખબર છે, માત્ર હું તમને હવે જે મેઇન આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે તે જ મૂકીશ. તો હવે જોઉં છું, એચનું ટકાવાર દળ બરાબર શું થશે? તો 2 હાઇડ્રોજનનું દળ કેટલું છે? 2×100 છેદમાં ટોટલ 98.
तो जुओ कैलक्युलेशन करो, 200 भाग्या 98 એટલે શું જવાબ આવશે? તો જુઓ તમને કેલ્ક્યુલેશન કરશો એટલે તમને ખ્યાલ આવશે કે એનો જવાબ આવે છે 2.04%. તો હાઇડ્રોજનનું દળ કેટલું થશે? 2.04%. ચાલો ત્યાર પછી આવે છે સલ્ફર. સલ્ફરનું ટકાવાર દળ બરાબર, સલ્ફરનું દળ કેટલું થશે મિત્રો? 32 × 100 98. ચલો આનું પણ કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જવાબ મળશે 32 × 100 / 98. ચલો એટલે તમને જવાબ મળશે 32.65%. 32.65%, ક્લિયર છે? 32 × 100 / 98 એટલે 32.65. અને ત્યાર પછી છેલ્લું, એની પછીના પેજ પર જ જોઈ લઈએ આપણે. ચલો ઓક્સિજનનું ટકાવાર દળ બરાબર શું થશે મિત્રો? તો જો 4 × 16 છે, ઓક્સિજન 16, એને ગુણ્યા 4 એટલે 16 × 64 × 100/98 એટલે 64 × 100/98. કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ મળશે 65.31. કેટલો જવાબ મળશે મિત્રો? 65.31% તમને જવાબ મળશે. તો આ થયું તમારા દરેક તત્વનું ટકાવાર દળ, ક્લિયર થાય છે? અને હજી એક એક્ઝામ્પલ આપેલું હતું CH3COOH. તો CH3COOHનું સૌથી પહેલાં આપણે શું શોધી શકીએ? તો કે સૌથી પહેલાં આપણે શોધવાનું છે તેનું મોલર દળ. શું શોધવાનું છે? મોલર દળ. ચલો તો હું સૌથી પહેલાં મોલર દળ શોધીશ. તો CH3COOH ઇઝ ઇક્વલ ટુ કેટલા કાર્બન છે? ટોટલ 2 કાર્બન છે એટલે 2C પ્લસ હાઇડ્રોજન કેટલા છે? 4 4H પ્લસ ઓક્સિજન કેટલા છે? 2 2O. ચલો તો 2 12 + 4 1 + 2 16, 12 2 24 પ્લસ 4 + 16 2 32. ચલો બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે જવાબ આવશે 60 g/mol એટલે કે 1 mol/mol મતલબ શું થાય? 1 mol/mol 60 g. તો આ આપણને મળી ગયું છે તેનું સરસ મજાનું મોલર દળ. હવે જુઓ દળ ટકાવારી શોધીએ. સી નું ટકાવાર દળ બરાબર શું થશે? તો સી નું ટોટલ દળ કેટલું છે? 24 × 100/60. કેલ્ક્યુલેશન કરો. થઈ ગયું કેલ્ક્યુલેશન? તો જવાબ આવશે 40%. ઓકે, કાર્બનનું પ્રમાણ કેટલું હશે CH3COOHમાં? કાર્બનનું પ્રમાણ 40% હશે મિત્રો. ત્યાર પછી બીજું આવે છે, કોણ કોણ તત્વો છે? કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન, એચનું ટકાવાર દળ. જુઓ મિત્રો, જેટલા એચ હોય ને એને ભેગા લઈ લેવાના, પછી દરેક હાઇડ્રોજનનું અલગ અલગ શોધવા જવાનું નથી. અમુક વિદ્યાર્થી કેવું કરે કે આ હાઇડ્રોજનનું અલગથી પ્રમાણ શોધે, પછી આ હાઇડ્રોજનનું અલગથી શોધે, તો આવી રીતે નથી કરવાનું. ટોટલ બધા હાઇડ્રોજનને એક સાથે જ લઈ લેવાના છે, બરાબર છે? તો જુઓ ટોટલ હાઇડ્રોજન કેટલા છે? 4 4, ને હાઇડ્રોજનનો પરમાણુ વિદ્યુત કેટલો થાય? 1 એટલે 4 × 1 એટલે 4 × 100/60. ચલો કરો કેલ્ક્યુલેશન. એનું કેલ્ક્યુલેશન જવાબ આવે છે 6.66%. 66 66 66 એવું છે, ક્લિયર છે? ચલો વેલ, ત્યાંથી આગળ જઈએ. તો હવે આવે છે ઓ નું ટકાવાર દળ બરાબર. કેટલા ઓક્સિજનનું ટોટલ દળ કેટલું છે મિત્રો? તો ઓક્સિજનનું ટોટલ દળ છે, 2 ઓક્સિજન છે એટલે 32 32 × 100/60. કરો ફરી વખત કેલ્ક્યુલેશન. કેટલો જવાબ આવ્યો તમારે? ચલો તો જવાબ આવશે 53.33%. આવડી જાય મિત્રો? બહુ સહેલું છે, અતિશય સહેલું છે, એમાં કંઈ અઘરું છે જ નહીં, બરાબર? માત્ર તમને કેલ્ક્યુલેશન કરતા આવડવું જોઈએ અને એમાં પણ કોઈ ચિંતા છે નહીં. હવે તો તમે કેલ્ક્યુલેટર વાપરી શકો છો. ધોરણ 11 અને 12 સાયન્સની અંદર કેલ્ક્યુલેટર વાપરવાની છૂટ હોય છે, ક્લિયર છે? ચલો તો સરસ મજાનો તમારે બધા જ જે આન્સર આવ્યા છે તે તમારા જવાબ સાથે ટેલી કરી લેવાના છે. આજ આપણે જોઈએ છીએ નવો સરસ મજાનો ટોપિક. નવા ટોપિકનું નામ શું છે? તો નામ છે પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. શું નામ છે? પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર, ક્લિયર? બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. હવે જુઓ,
આ પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર જે છે એ આપણે જે ઉપરની સાઈડ ટકાવાર દળ શોધતા શીખ્યા છીએ તેના પરથી આપણે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે અને તેના પરથી મેળવવાનું હોય છે. મતલબ કે કોઈ પણ જે પદાર્થ છે, સમજો કે આ આપણો પદાર્થ છે CH3COOH, એનું અણુસૂત્ર આવું જ કેમ આવ્યું, એનું અણુસૂત્ર આવું જ કેમ આવ્યું, તો એ આપણે સાબિત કરવાનું છે. અને એની માટે ફરજિયાત ટકાવાર પ્રમાણ તમારી પાસે હોવું જોઈએ, તો જ તમે સાબિત કરી શકો, નહીતર સાબિત કરી શકો નહીં. એટલે કોમન વસ્તુ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવા માટેની એક કોમન વસ્તુ છે કે તમને દરેક તત્વનું ટકાવાર દળ ખબર હોવી જોઈએ, ઘટક તત્વનું ટકાવાર પ્રમાણ આપણે જાણતા હોવા જોઈએ, બરાબર છે. એના પરથી આપણે શું મેળવી શકીએ, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર મેળવી શકીએ. ઓકે, તો હવે આપણે જોઈએ પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. વેલ, તો પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવા માટે આપણે દરેક તત્વનું ટકાવાર દળ જાણતા હોવા જોઈએ, દરેક તત્વનું ટકાવાર દળ જાણતા હોવા જોઈએ. આ માહિતી પરથી સરળ સૂત્ર તૈયાર થાય છે, તૈયાર થાય છે અથવા તો નક્કી થાય છે, બરાબર. આ માહિતી પરથી તમારા જે સંયોજન છે એનું સરળ સૂત્ર સરસ મજાનું નક્કી થાય છે. આ સરળ સૂત્ર દ્વારા સંયોજનમાં રહેલા દરેક તત્વનું જે સાપેક્ષ પ્રમાણ છે એ આપણે દર્શાવવામાં આવે છે. આ માહિતી પરથી સરળ સૂત્ર તૈયાર થાય છે. આ સરળ સૂત્ર દ્વારા સંયોજનમાં રહેલા દરેક તત્વના પરમાણુઓના સાપેક્ષ પ્રમાણ, દરેક તત્વના પરમાણુઓના સાપેક્ષ પ્રમાણ દર્શાવતું સૂત્ર તૈયાર થાય છે. એટલે તો સાપેક્ષ પ્રમાણ દર્શાવવામાં આવે છે. આ પ્રમાણ દર્શાવતા સૂત્રને પ્રમાણસૂચક સૂત્ર કહે છે. આ સાપેક્ષ પ્રમાણ દર્શાવતું જે સૂત્ર છે એને પ્રમાણસૂચક સૂત્ર કહેવાય. અને એના પરથી આપણે શોધવાનું હોય છે અણુસૂત્ર. આની માટે આપણે થોડા નિયમ તૈયાર કરવાના છે, બરાબર છે. તો નિયમો જરાક જોઈ લઈએ. નિયમો જો મિત્રો, આના ક્યારેય નિયમો પરીક્ષાની અંદર પૂછાતા નથી કે ક્યારેય તમને MCQની અંદર નથી પૂછાતા. હા, આનું જે ઝી અને નીટમાં પૂછાય છે તે છે તેનો દાખલો. એ આ નિયમ તમને આવડતા છે તો જ તમે એ દાખલો ગણી શકશો. તો નિયમ નંબર એક જોઈએ આપણે. શું છે કે દરેક સંયોજનના તત્વોની સંજ્ઞા દર્શાવવી, દરેક તત્વોની સંજ્ઞા દર્શાવવી. મતલબ હાઇડ્રોજન હોય તો એચ, કાર્બન હોય તો સી, ઓક્સિજન હોય તો ઓ, બરાબર. પણ આ બધી વાત ક્યારની છે કે સૌ પ્રથમ તમને દરેકનું ટકાવાર પ્રમાણ ખબર હોવી જોઈએ, દરેકનું ટકાવાર દળ તમે જાણતા હોવા જોઈએ, પછીની વાત છે. પછી તમારે દરેકને શું કરવાનું છે, સંજ્ઞા દર્શાવવાની છે. પહેલું તમારે કામ એ કરવાનું છે. બીજું કામ કરવાનું છે, દરેક તત્વનું ટકાવાર પ્રમાણ દર્શાવવું. જો મિત્ર, આ આપણે ઓલરેડી દાખલો ગણતા જ જવાના છીએ અને હમણાં ગણવાના પણ છીએ. તો પહેલો એનું સ્ટેપ કયું છે, તો કે સૌથી પહેલાં તમારે જેટલા તત્વો આવતા હોય બધાનું ટકાવાર પ્રમાણ, સોરી, બધાની સંજ્ઞા દર્શાવવાની છે. બીજી કોલમ બનાવવાની છે, એટલે કે બીજું આપણે જે ખાનું બનાવશું તેમાં દરેક તત્વનું ટકાવાર દળ તમારે ગોઠવવાનું છે. હવે શું કરવાનું છે, ત્રીજા કોલમની અંદર ટકાવાર દળને પરમાણ્વીય દળ વડે ભાગવું.
દરેકનું જે ટકાવાર દળ છે એને પરમાણવીય દળ વડે ભાગવાનું છે, મતલબ કે ટકાવાર પ્રમાણ અને પરમાણવીય દળનો તમારે શું લેવાનો છે, ગુણોત્તર લેવાનો છે. શું લેવાનું છે મિત્રો? ગુણોત્તર લેવાનો છે, અને જે જવાબ મળે તે આપણે તૈયાર કરવાનો છે. ચાલો ત્યાર પછી ચોથું ઉપર એટલે કે નિયમ નંબર 3માં જે તમને ગુણોત્તર મળ્યો છે બરાબર છે, દરેક તત્વના મળેલા આ ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે બાકી બધા ગુણોત્તરને શું કરી નાખવાનું છે, ભાગવાનું છે. તમારે શું કરવાનું છે, ભાગવાનું છે. અને જે તમને સંખ્યા મળે તે સંખ્યાને તમારે લખવાની છે, દર્શાવવાની છે. તો કઈ રીતે કરશું? મળતા ગુણોત્તરમાંથી સૌથી નાના ગુણોત્તર વડે બધા જ ગુણોત્તર ને ભાગવું અને પૂર્ણાંક સંખ્યા નક્કી કરવી. ચલો તો જે આપણને ગુણોત્તર મળ્યો છે એમાંના સૌથી નાનું કોણ છે એના વડે બાકી બધી કિંમતોને આપણે ભાગી નાખશું, અને પછી આપણે શું જોવાનું છે તો કે ભાઈ તમારે એની પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાની છે. ક્લિયર થાય છે? ઓકે વેલ, હવે શું કરવાનું છે, તમારે તત્વનું પ્રમાણ સૂચક સૂત્ર દર્શાવવાનું છે. મુદ્દા નંબર 5 છે, પ્રમાણ સૂચક સૂત્ર બનાવો. અને સૂત્રદળ શોધો. બરાબર છે, પ્રમાણસૂચક સૂત્ર બનાવવાનું છે અને પ્રમાણસૂચક સૂત્રનું સૂત્રદળ તમારે શોધવાનું છે. ત્યાર પછી મુદ્દા નંબર 6, આણ્વીય દળ. જો તમને પરીક્ષાની અંદર આણ્વીય દળ આપી જ દીધું હશે, અને આપણે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરવાના છે, અને આ બહુ જ અગત્યનો ટોપિક છે મિત્રો. બરાબર છે, આની અંદરથી JEE અને નીટની અંદર બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે, તો તમારે જરાક ખાસ મગજમાં ઉતારવાનું છે. અને નિયમો ક્યાંય નથી પૂછાતા, નિયમો હું એટલા માટે તમને લખાવું છું કે તમે સરળતાથી દાખલો ગણી શકો. ક્લિયર છે? ઓકે, તો હવે શું કરવાનું છે કે આણ્વીય દળ અને સૂત્રદળ નો ગુણોત્તર મેળવો, તેને એન વડે દર્શાવાય છે. તમારે શું કરવાનું છે, આણ્વીય દળ અને સૂત્રદળનો ભાગાકાર કરી નાખવાનો છે, અને જે સંખ્યા મળે એને આપણે શું કહી દેવાનું છે, એન કહી દેવાનું છે. ક્લિયર? અને મુદ્દા નંબર 7મો, એન વડે પ્રમાણ સૂચક સૂત્રને ગુણતા અણુસૂત્ર મળે છે. આ 7 મુદ્દા પર તમારું JEE અને નીટનો બહુ બધો આધાર છે મિત્રો. આ ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન પૂછાતા હોય છે, એમાંનો 1 ક્વેશ્ચન 99.99% પૂછાવાની સંભાવના તમારા આ ટોપિકમાંથી છે, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્રમાંથી. વાતાકી સમજણમાં આવે છે? ઓકે, હવે હું એક રકમ લખી નાખું છું અને એનું આપણે સરસ મજાનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલો, તો આ સરસ મજાની ક્યુટ એવી રકમ તમારી સામે છે. એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 54.55%, 9.06% અને 36.39% છે. ક્લિયર થાય છે? તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર મેળવો. આણ્વીય દળ 88 g/mol છે. ચલો, એટલી માહિતી આપણને સરસ મજાને આપી દીધી છે. હવે જે 7 સૂત્ર મેં તમને લખીને દેખાડ્યા છે મિત્રો, એ સાથે 7 સૂત્રોને તમારે સામે રાખવાના છે, એક કાગળની અંદર લખી. અને તમારે હવે જે પ્રમાણે એ નિયમની અંદર લખેલું છે, 7 નિયમની અંદર જે લખેલું છે તે નિયમ પ્રમાણે આપણે આગળ ચાલતું જવાનું છે. સૌથી પહેલાં હું શું કરીશ, તત્વની સંજ્ઞા. જો તમને ત્યાં પણ તત્વની સંજ્ઞા આપેલું છે, ઓકે. ત્યાર પછી હું લખીશ તત્વનું પરમાણુય દળ. એ સૂત્રની અંદર લખેલું નથી, પણ જો મેં ત્રીજો મુદ્દો જે લખેલો છે ને, ટકાવાર પ્રમાણવાળો, ટકાવાર પ્રમાણ અને પરમાણુય દળનો ગુણોત્તર લેવો, બરાબર છે, તો એની માટે આપણને જરૂર પડશે. તો ત્યાર પછી લખીશું ટકા. હવે અહીંયા જે છે તેમાં શું કરવાનું છે તો કે ટકાવાર પ્રમાણ
અને પરમાણ્વીય દળનો ગુણોત્તર લેવાનો છે, એને પરમાણુનો ગુણોત્તર કહી દઉં. ચલો તો પરમાણુનો ગુણોત્તર કરવાનો છે. પછી એમાંને સૌથી નાની સંખ્યા વડે બીજા બધાને ભાગવાનું છે તો એને સાદો ગુણોત્તર કહી દઉં. અને સૌથી છેલ્લે લખીશ પૂર્ણાંક સંખ્યા. સૌથી પહેલા તત્વોની સંજ્ઞા લખી નાખીશ. કોણ કોણ છે? તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન છે. ક્લિયર થાય છે મિત્રો? વેલ, હવે તત્વોનું પરમાણુય દળ લખીશ. કાર્બનનું પરમાણુય દળ કેટલું હોય? 12. હાઇડ્રોજનનું 1, ઓક્સિજનનું 16. આ પણ આપણને બહુ સારી રીતે ખબર છે. હવે ટકાવાર પ્રમાણ એ તો ઓલરેડી આપણને આપેલું જ છે. કાર્બનનું આપ્યું છે 54.55%, હાઇડ્રોજનનું આપ્યું છે 9.06%, અને ઓક્સિજનનું આપ્યું છે 36.39%. હવે કરીએ છીએ આપણે મેઇન પિક્ચરની શરૂઆત થાય છે. આ બંનેનું શું કરશું? ગુણોત્તર કરશું. એટલે 54.55/12, પછી અહીંયા શું કરશું? 9.06/1, અને અહીંયા લઈશું આપણે 36.39/16. ક્લિયર થાય છે? ઓકે, 54.55/12 એટલે જવાબ કેટલો આવશે આપણો? 4.55 જવાબ મળશે મિત્રો, બરાબર. બીજો જવાબ તો કોમન રહેશે 9.06, અને ત્રીજો જવાબ આવશે 2.27. હવે તમે બધા જ અંક જોશો તો બધા અંકમાં સૌથી નાનું કોણ છે? 4.55, 9.06 કે 2.27? તો તમને ખબર પડશે કે સૌથી નાનું કોણ છે? 2.27. તો જુઓ પછીનો મુદ્દો કે ભાઈ સૌથી નાના અંક વડે બધાને આપણે ભાગવાના છે. તો 4.55/2.27. ક્લિયર થાય છે? 9.06/2.27 અને 2.27/2.27, કારણ કે પોતાને તે ઉપાડી લેવાનું છે ભેગા ભેગું. તો અહીંયા આવશે 2. કેટલો આવશે? નિયરલી ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા આવશે 3.99, અને અહીંયા આવશે 1. તો આ 2 ને આપણે 2 કહી દઈએ, 3.99 એટલે કેટલા કહીશું? 4, અને અહીંયા આવશે 1. આખી વાત ક્લિયર થઈ છે મિત્રો? ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો હવે જુઓ, મને આનું પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું છે. કાર્બન કેટલા છે? 2. હાઇડ્રોજન કેટલા છે? 4. અને ઓક્સિજન 1. એકબીજાની સાપેક્ષે પ્રમાણ જુઓ, 2, 4 અને 1 છે. તો પ્રમાણ સૂચક સૂત્ર શું મળશે આપણને? પ્રમાણસૂચક સૂત્ર બનાવો અને સૂત્રદળ શોધો, આપણો નિયમ નંબર 5મો છે. તો પ્રમાણસૂચક સૂત્ર શું બનશે એનું? પ્રમાણસૂચક સૂત્ર બરાબર C2H4O. ક્લિયર? હવેનું સૂત્રદળ શોધીએ. તો જો જેમ અણુનું આણ્વીય દળ હોય એવી જ રીતે સૂત્ર પ્રમાણસૂચક સૂત્રનું સૂત્રદળ હોય. તો સૂત્રદળ બરાબર કેટલું થશે? 2 કાર્બન + 4 હાઇડ્રોજન + 1 ઓક્સિજન. 2 કાર્બન એટલે કાર્બનનો પરમાણુય દળ કેટલો થાય? 12. 4 હાઇડ્રોજનનો કેટલો થાય? 1, અને ઓક્સિજનનો 16. ચલો 12 2 ને 24, 4 1 4 અને 16 કેટલો થાય છે? 44 ગ્રામ સૂત્ર ઇન્વર્સ, એટલે ગ્રામ પ્રતિ સૂત્ર, 44 ગ્રામ પ્રતિ સૂત્ર તમને જવાબ મળ્યો. હવે આપણું જુઓ નિયમ નંબર 6, આણ્વીય દળ અને સૂત્રદળનો ગુણોત્તર મેળવો, તેને એન વડે દર્શાવાય છે. ઓકે, તો હવે એન શોધું છું. આણ્વીય દળ છેદમાં સૂત્રદળ બરાબર શું થાય? આણ્વીય દળ કેટલું? તો રકમની અંદર આપણને ઓલરેડી આપેલું જ છે. કેટલું આપેલું છે? 88/44. કેટલો જવાબ આવશે? 2. એન આપણને 2 મળ્યું. નિયમ નંબર 7, એન વડે પ્રમાણસૂચક સૂત્રને ગુણતા અણુસૂત્ર મળે છે. તો જુઓ, અણુસૂત્ર બરાબર એન ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. એન કેટલા છે? 2. પ્રમાણ સૂચક સૂત્ર શું છે? C2H4O. તો હવે જો એને ગુણી નાખો એટલે 2 2 ને કેટલા કાર્બન થઈ જશે? 4. C4H8O2. આ મળી ગયું તમને તમારું અણુસૂત્ર. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને બહુ સિમ્પલ પણ છે મિત્રો, પણ ખૂબ જ અગત્યનું છે, અતિશય અગત્યનું છે. અને આપણે અત્યંત અગત્યનું છે એવું કહીએ તો પણ કંઈ ખોટું નથી. બીજું એક એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ, આપેલી છે બીજી રકમ મિત્રો.
एक कार्बनिक पदार्थ में कार्बन हाइड्रोजन नाइट्रोजन और ऑक्सीजन टकावार प्रमाण अनुक्रमे 62.07%, 10.34%, 14% और 13.59% है। तो ते संयोजन प्रमाणसूचक सूत्र और अणुसूत्र शोधो। अणुभार फरी वक्त अपन आपी दीधो छे, कई नहीं करवानो। आपड़ा जे नियम छे ते नियम प्रमाणे आपणे जवानुं छे। अहींया छे तत्वनी संज्ञा, परमाणवीय दल टका, बराबर छे। पछी शुं आवे छे, गुणोत्तर आवे छे, परमाणुनो गुणोत्तर 7, गुणोत्तर અને પૂર્ણાંક સંખ્યા। રેડી? ચલો તો આ આપણો આખો ફર્મો તૈયાર થઈ ગયો છે। કેટલા તત્વો છે? કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન સી એચ એન અને ઓ। કાર્બન હાઇડ્રોજન નાઇટ્રોજન ઓક્સિજન બધાની સંખ્યા લખી નાખી, પરમાણુ દળ લખી નાખું 12, હાઇડ્રોજનનું 1, નાઇટ્રોજનનું કેટલું આવશે 14 અને ઓક્સિજનનું 16। ટકાવાર પ્રમાણ પણ આપેલું છે આપણને, એટલે કોઈ ચિંતા નથી। 62.07%, બરોબર, પછી 10.34%, 14% અને 13.59%। લઉં છું ગુણોત્તર, ટકા અને પરમાણુ દળનો ગુણોત્તર 62.07/12, પછી અહીંયા આવશે 10.34/1, અહીંયા આવશે 14/14, અહીંયા આવશે 13.59/100। બધાનો તમે ભાગાકાર કરશો એટલે તમને મળશે, અહીંયા કિંમત મળશે બરાબર 5.17, અહીંયા આવશે 10.34, એઝ યુઝ્યુઅલ જેમ છે તેમની તેમ જ રહેશે। અહીંયા આવશે 1 અને અહીંયા આવશે 0.84। જુઓ સૌથી નાની સંખ્યા કઈ છે? 0.84, તેના આપણે બધાને ભાગી નાખો। 5.17/0.84, 10.34/0.84, 1/0.84 અને 0.84/0.84। બધાનો ભાગાકાર તમે કરશો એટલે તમને મળશે 6.16, 12.30, અહીંયા આવશે 1.19 અને અહીંયા કિંમત મળશે 1। ક્લિયર થાય છે? વેલ, એના પૂર્ણાંક સંખ્યા જોવો તો 6.16 એટલે કેટલી થાય? 6। 12.30 એટલે આપણે કેટલા ગણવાના એને? 12। 1.19 તો એને આપણે કેટલા ગણીશું? 1। અને 0.84 એટલે 1 નું 1 જ રહેશે। વેલ, પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું। સૂચક સૂત્ર બરાબર, જો કાર્બન 6 C6, હાઇડ્રોજન 12 H12, નાઇટ્રોજન 1 N1, ઓક્સિજન 1 ઓક્સિજન પણ 1। આ આપણું પ્રમાણ સૂચક સૂત્ર, એને આપણે એક એક એવું નહીં દર્શાવવાનું, એને એમ લખવાનું C6H12NO। આ થઈ ગયું છે તમારું પ્રમાણ સૂચક સૂત્ર। સૂત્રદળ શોધો, મારી સૂત્રદળ શોધો તો 6 કાર્બનના કેટલા થાય? 12, વત્તા 12 હાઇડ્રોજન 1 વત્તા 14 વત્તા 16, 12 × 12 = 24, 12 × 23 = 36, 12 × 5 = 60, 12 × 6 = 72, વત્તા 12 વત્તા 14 વત્તા 16। કરો બધાનો સરવાળો, કેટલો આવે છે? 114 ગ્રામ પ્રતિ સૂત્ર। આ મળ્યું છે તમને સૂત્રદળ। વેલ, નો પ્રોબ્લેમ। ઓકે, હવે જુઓ આપણે શું શોધવાનું છે? એન શોધવાનું, તો એન માટે શું હશે? આણ્વીય દળ અથવા તો અણુભાર ભાગ્યા સૂત્રદળ। તો અણુભાર તમને રકમમાં આપેલો જ છે 114, 114। તો સૂત્રદળ કેટલો મળ્યો છે મિત્રો? 114 બરાબર કેટલા થશે? 1। એટલે અણુસૂત્ર શું મળશે? જુઓ, એન ગુણ્યા સૂત્રદળ, સોરી સૂત્ર, પ્રમાણસૂચક સૂત્ર, સોરી પ્રમાણસૂચક સૂત્ર। તો એનની કિંમત 1 છે, પ્રમાણસૂચક સૂત્ર છે C6H12O અને એન, અથવા તો એન અને ઓ જે તમે કહો તે। તો આપણું અણુસૂત્ર પણ શું આવશે? C6H12NO। આ આપણું છે અણુસૂત્ર C6H12NO। આ
રીતે તમારે ફરજિયાત અણુસૂત્ર શોધવાનું થાય થાય થાય. એને આપણે બહુ શોર્ટમાં પણ લઈ લેશું, બરાબર છે, સીધો આપણે ગુણોત્તર લઈ લેશું, કારણ કે ઝી નીટમાં એક મિનિટની અંદર આ ક્વેશ્ચન પૂરો કરવાનો હોય એટલે આગળનું કંઈ નહીં લખીએ આપણે. આપણે તો માત્ર ત્યાં શું જોવાનું છે, જવાબ જોવાનો હોય એટલે આપણે આવી ગણતરી કરવા બેસવાની. પણ તમને અગિયારમાં ધોરણના પેપરની અંદર જો 4 માર્ક્સમાં ક્વેશ્ચન કે 3 માર્ક્સમાં ક્વેશ્ચન આ પૂછી નાખે તો તમારે આ પ્રમાણે તેની ગણતરી કરવાની થશે, ક્લિયર. અને જ્યારે આપણે ઝી નીટના દાખલા જોશું ત્યારે સીધો જ હું આ ગુણોત્તર લઈ લઈશ, બરાબર, પ્રમાણસૂચક સૂત્ર અને સીધો અણુસૂત્ર. ફટાફટ આપણે ઉતાવળ ગણશું એટલા માટે ત્યાં સુધીમાં તમારે આ કમ્પ્લીટ તૈયાર થઈ જવું જોઈએ. કાલે આપણે બીજો આગળનો ટોપિક જોઈશું.